તારી ગમતી છોકરી સાથે તારા લગ્ન તો થઈ જશે ને? એવું નથી બાપ. એવું નથી? મારી સામે જો બેટા, હું તારી માં છું. ન સ્કૂલમાં, ન કોલેજમાં, ન આડોશ પાડોશમાં મેં ક્યારેય તને કોઈ છોકરી સામે નજર ઉપાડીને જોતા નથી જોયું. આજે પહેલી વાર એવું બન્યું છે કે ચેતાલી તારી નજર સામે આવી અને તારી નજર પલકારો મારતા ચૂકી ગઈ. વિચારીને લોકો આગળ વધતા હશે અને હું નથી ઈચ્છતો કે મારા એક જુઠ્ઠાણાના કારણે એ લોકોનું આખું ગણિત અને ચૈતાલીની આખી જિંદગી બંને ખોરવાય જાય. નહીં ખોરવાય, બસ તારે જવાની જરૂર નથી. હું વાત કરીશ. ઠીક છે બા. પણ તારા પગારની વાત તો ક્યારેય નહીં કરું બેટા. હું જાણું છું કે આ પાપ છે, પણ તને જો તારો પ્રેમ મળતો હોય ને તો આ માં આ પાપ કરવા પણ તૈયાર છે. પેલો દરબાર મને આમ સેલ્યુટ આપશે ને, તો સ્ટાઇલમાં મારા ક્લચમાંથી 2000 ની નોટ કાઢીશ અને કહીશ લે જલસા કર. ઓ બેન, તારે જેટલા જલસા કરવા હોય ને એ કર. હા, પેલા અત્યારે છે ને મને કામમાં મદદ કર. એક્સક્યુઝ મી, ઘર કામ અને હું, એ શક્ય નથી. ઓ બેન, આનું બધું હવા મોડવાની કોઈ જરૂર નથી. હા, રાજાને પણ રાણી હોય, પણ એ રાણી એ પણ રાજાનું તો કામ કરવું જ પડે. તે રાણી ગાંડી કહેવાય. હા, અરે મમ્મી, દાસ દાસીઓ શું કામ હોય? જો હું તો 5 નોકર રાખવાની છું. એક દાળ વઘારવા માટે, બીજો શાક માટે, ત્રીજો કપડા વાસણ માટે, ચોથો ઘરનું ધ્યાન રાખવા માટે, અને પાંચમો આમ જ. હે, એમ જ? હા, તો શું કરીશ? આમ ઘરમાં બેસીને પોતાનું વજન વધારીશ? ના, અરે હું રોજ જે બદામ પિસ્તાવાળું દૂધ પીશ ને, તેને પચાવવા માટે મારે વોક કરવા તો જવું જ પડશે મારી કારમાં. યુ નો, કારમાં વોક. કઈ જ વાંધો નથી પણ આ બધું જ કરતા પહેલા છે ને 2 લાખ કમાતા તારા વરને પૂછી લે કે એને ફાવશે કે નહીં. આ બધું લે, એને પૂછવાની શું જરૂર છે? અરે મમ્મી, તારી ચૈતાલી એટલી બ્યુટીફુલ છે ને, કેનો પેલો જે થવાવાળો વર છે ને જીગર, એ મારી પાછળ આમ આજુબાજુ ફરશે કઠપૂતળીની જેમ. તું જોજે. આવી ગઈ બા. શું કહ્યું અંશુએ માસી? તે વાત કરી. સીધો સવાલ. લાવું પાણી આમ. લે લે. બા, હવે તો કે શું કીધું? ગઈકાલ સુધી તો બા કે મોડું થવું મને ચિંતા થતી હતી, અને આજે આજે બા તે વાત કરી. લોકો કહે છે કે પરણ્યા પછી છોકરાઓ બદલાઈ જાય છે, પણ મારો દીકરો તો પરણતા પહેલા જ. મા, મશ્કરીની વાત નથી. મારો સિદ્ધાંત છે કે મારે કોઈને અંધારામાં નથી રાખવા, એટલે પૂછું છું કે ને અંશુએ માસીએ શું કહ્યું?
અંશુયા બેને છે ને, અંશુયા બેને મને જવાબ આપ્યો એ હું તને આપું. હા કંકોત્રી માંડો છપાવા. બાપ, ખરેખર એમણે આવું કહ્યું? હા હા, જો તને મારા પર વિશ્વાસ ન હોય તો કઈ નહીં, ભલે કુકર ખીચડી રાંધતું. શું વાત, પણ સાવ ભોળો છે મારો દીકરો. ચલો, જયાબેને પોતાના તરફથી વાતનો વીટો વાળી દીધો. જીગર એમ માનીને કે હવે કોઈ વાત છુપી નથી, ચૈતાલી સાથે લગ્ન જીવનના સપના જોવા લાગ્યો. એક તરફ ચૈતાલીના માતા પિતાએ રાજુલા પાછું જવું છે એમ કહીને ઘડિયા લગ્નની રજૂઆત કરી દીધી. બીજી તરફ જયાબેને કંકોત્રી છપાવા આપી દીધી. બધાની વચ્ચે જીગરનું મન ચૈતાલી સાથે વાત કરવા માટે ઉતાવળું થઈ રહ્યું હતું. હેલો, હા જીગર કુમાર, કેમ છો તમે? જી એકદમ મજામાં છું. ચૈતાલી? ચૈતાલી ને તો ચૈતાલી અહીંયા જ છે. આવો વાત કરો. હેલો, હા જી હું બોલું છું. ના એટલે તમે બોલો, હું સાંભળું છું. હા એ તો ખબર છે. એમાં શું છે ને, મારી પાસે પેલો મોંઘો હાઈટેક મોબાઈલ નથી ને. કઈ વાંધો નહીં, એમ પણ બા કહેતા હતા કે દાગીના અને કપડાની ખરીદી બાકી જ છે, તો આપણે કામ કરીશું. એની સાથે સાથે તમે જે ફોન કરી રહ્યા છો ને, એ એક ફોન પણ લઈ લઈશું. મેં ખાસ તો તમને થેન્ક્સ કહેવા ફોન કર્યો હતો. થેન્ક યુ શેના માટે? અંશુયા માસીએ તમને પૂછીને જ બાને હા કહી હતી ને. એટલે તમે એ જાણવા ફોન કર્યો છે કે હું તમને પસંદ કરું છું, તમે મને આમ લગન માટે પ્રપોઝ કરવા માંગો છો. વેરી સ્માર્ટ. ના ના, એવું નથી. મેં તો ખાસ એના માટે ફોન કર્યો હતો કે લગ્નની કંકોત્રી તૈયાર થઈ ગઈ છે, તો કાલે તમે લોકો ઘરે આવો તો આપણે કંકોત્રીની પૂજા કરી લઈએ, અને એ બહાને તમે ઘર પણ જોઈ લેશો. ભલે. અચ્છા તો હું ફોન મૂકું છું. શું વાત છે? મેં તને કહ્યું તું ને, કઠપુતળીની જેમ ચૈતાલીની આજુબાજુ પર. એટલે કાલે મળીએ. કાલે મળીએ, આ એક શબ્દે આજની સાંજ કેટલી સરસ બનાવી નાખી, જીગર માટે પણ અને ચૈતાલી માટે પણ. જીગર જે ચૈતાલીને પોતાના જીવનમાં લાવવાની તૈયારી કરી રહ્યો છે, અને ચૈતાલીએ તો રાજુલાથી એની બેનપણીને બોલાવીને અધડક સપના જોઈ નાખ્યા. આલિશાન ઘર હશે, નવી સ્ટાઇલનું ફર્નિચર હશે, અને થશે ગ્રાન્ડ વેલકમ. અરે આવો 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 આવો, નમસ્તે નમસ્તે, આવો પધારો પધારો, તમે બેસો 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 બેસો, આવો બેસો.
શું મહિનાના 2 લાખ કમાય છે? 2 લાખ સાચે? હા, અને જેનો પગાર 2 લાખ રૂપિયા હોય ને એનું ઘર આમ ફિલ્મી સેટ કરતા ઓછું નહીં હોય ને? સ્ટાઇલિશ ફર્નિચર, રેશમી પડદા, મોટા મોટા ઝુમ્મર, વાવ! આવો બેટા, આવો. નમસ્તે. પાણી? જીગર કુમાર, બેસો ને. જીજુ, હું તમારી સાથે બેસું તો તમને વાંધો નથી ને? નાના, મને શું વાંધો ભાઈ, તમે લોકો બેસો ને આરામથી. અરે બેટા, તું કેમ લઈ આવ્યો આ બધું? એ લાવેશ ને, એને સમોસા પોતાના હાથે બનાવ્યા છે. અને કોના માટે બનાવ્યા છે એ તો બધાને ખબર છે. વાવ છે તો, તને 2 લાખના પગાર સાથે એક રસોયો ફ્રીમાં મળે છે, પણ લાઈફ ટાઈમ માટે. બાકી કેવું પડે? તારું ઘર એકદમ ફિલ્મી સેટ જેવું છે, પણ ફિલ્મ બ્લેક એન્ડ વ્હાઈટ છે. મરચું લાગ્યું. કઈ વાંધો, લે આ પાણી પી લે. કંકોત્રી, જો કેટલી સરસ છે ને? અને મજાની વાત તો એ છે કે 2-3 દિવસમાં છાપીને આપી પણ દીધી. જયાબેન, આપણે વ્યવહારની વાતો કરીએ ત્યાં સુધીમાં જીગર કુમાર અને ચૈતાલી તમારા ઘરની આજુબાજુમાં કંઈક ફરતા આવે તો તમને વાંધો તો નથી ને? હા, એ તો બહુ જરૂરી છે. આપણા ઘરની આસપાસ શું મળે છે, શું નથી મળતું એ જાણવું તો બહુ જરૂરી હોય છે. બીટા, તું ચૈતાલીને બહાર ફરવા લઈ જાને, ત્યાં વિધિને મુહૂર્ત સમજવામાં 2-3 કલાક તો સહેજે નીકળી જશે ને? હા, જા બીટા, જા, ફરી આવો ને તમે લોકો. હા હા, તમે તમારે ઉપડો. અને હું શું કહું છું જયાબેન, કે અમે અમારી રીતે ઘર ભેગા થઈ જશું. અરે, આમે જીગરે ઘર તો જોયું જ છે, તો પછી ચૈતાલીને મૂકી જશે. શું કહો છો? હા હા, જેવી તમારી મરજી. ચા. નિશુ, ઘર ભલે બ્લેક એન્ડ વ્હાઈટ જમાનાનું, છોકરો તો આ જમાનાનો છે ને, અને એટલે સેટ તો ચેન્જ પણ થઈ જશે. જાઓ બેટા.
છે ને આપણે પ્રખ્યાત જગ્યાએથી જ મંગાવીશું. ચેતુ આ બધું શું છે, શું કરી રહી છે તું? તો શું કરું, હું જીગર સાથે લગ્ન નથી કરવાની. શું તું બોલે છે, ગાંડી થઈ ગઈ છે? અરે લગ્ન કે રમકડું છે કે ન ગમે એટલે બદલી આવો, મને નથી ગમતું. જુઓ તમે શાંતિ રાખો, હું એની સાથે વાત કરું છું, તમે જાઓ. ચૈતુ બેટા શું થયું, હા કેમ આટલી ગુસ્સે થઈ રહી છે? જીગરે તારી સાથે કઈ ખરાબ વર્તન કર્યું કે છૂટછાટ લેવાનો પ્રયત્ન કર્યો? એ શું કરવાનું, એનામાં કોઈ જાતની હિંમત જ નથી. તને ખબર છે અમે ગાર્ડનમાં બેઠા હતા, મેં તો કેવા કેવા સપનાઓ જોયા હતા, પણ આ અતારો જીગર મારાથી આમ 20 ફૂટનું અંતર રાખીને જાણે પાડોશીને બહુ હોઉં ને એમ દૂરથી જ. નોનસેન્સ. તો બેટા સારું કહેવાય ને, એ છોકરો સંસ્કારી કહેવાય. તો પણ સંસ્કારી છે, બાવા જેવો છે સાવ. લોકો પોતાની ધનાર પત્નીને ક્યાં ક્યાં ફરવા લઈ જતા હોય છે, આમ બહાર ફરવા લઈ જાય, દરિયા કિનારે લઈ જાય, કઈ નહીં તો મોલમાં પિક્ચર દેખાડવા લઈ જાય, ગિફ્ટ અપાવે, શોપિંગ કરાવે. પણ ના, તમારા જે થવાવાળા જમાઈરા છે ને એ મને ક્યાં લઈ ગયા તને ખબર છે? અજો અજો આ પુસ્તક વિમોચનમાં લઈ ગયા મને તમારા થનાર જમાઈરા. અને આ કયું પુસ્તક વિમોચન હતું તને ખબર છે? સિનિયર સિટીઝન જોડે કઈ રીતે વર્તવું. નોનસેન્સ. ઠીક છે, પણ એમાં તો આટલો બધો ગુસ્સો કેમ કરી રહી છે? જો મમ્મી હું તને કહી દઉં છું, હું એની સાથે લગ્ન નહીં કરું, હું મરી જઈશ, આ ઘર છોડીને જતી રહીશ, પણ હું જીગર સાથે નહીં લગ્ન કરું, મને એમાં બુચક નથી જોયો તમારી લાઈફમાં. તું મારી વાત સાંભળ. હે ભગવાન. ચૈતાલીએ ઘરમાં ચોખ્ખું કહી દીધું, યે શાદી નહીં હો સકતી. પણ આ નિર્ણય ચૈતાલીનો હતો, જીગરનો નહોતો. જીગરને તો ક્યાં કઈ વાંધો હતો ચૈતાલી સાથે, ત્યાં જ એક વાંધો ઊભો થઈ શકે. એક એવી દુર્ઘટના બની, કોઈ કલ્પના ના કરી શકે એવી એક દુર્ઘટના. અને રોકડ રકમ સુધા. પછી ભલે ને એનો પગાર 2 લાખ પણ કેમ નો હોય, આજ તો ક્યાં હું ને ક્યાં એ પુસ્તક વેમો છે. એક નંબર નો રસોઈયો છે યાર. પણ ચેતુ એના સમોસા બહુ ટેસ્ટી હતા. એમ તને એટલા ભાવ્યા હોય ને, તું જ કરી લે ને લગન. આર યુ મેડ? એ ચંબુ સાથે? હા નિશુ, પોત સાઈડ એ જો, તું એની સાથે લગન કરી ના, પછી એક બાજુ એ સમોસા તડતો જાય ને તું ખાતી જાય, કરી નાખ લગન એટલે હું છૂટું. પણ હું શું કામ માંગુ, ભગવાને અમને જે આપ્યું છે એમાં અમે સંતુષ્ટ છીએ. અમે કઈ એવા માણસો નથી. હા તમે કેવા માણસો છો એની બધી જાણ છે મને. તમારા વિરોધ મારી પાસે કમ્પ્લેન આવી છે. હા કાશ એમ કહેવામાં આવ્યું છે કે તમે જ્યારે એમની સાથે એકલા ફરવા ગયા હતા ત્યારે આ બધી વસ્તુની માંગણી કરી છે. ના કરેક્ટ? ના ના સાહેબ, આ વાત સાવ પાયા વગરની છે. પણ મને એ નથી સમજાતું કે આવી ખોટી કમ્પ્લેન કોણે કરી.